સાંભળવું કેટલું બધું કષ્ટદાયક છે. ખરેખર આમ જોવા જઈએ તો એ સ્કિલફુલ વસ્તુ છે. જે લોકો મહાન માણસો છે એને ધ્યાનથી સાંભળવાની બહુ આદત હોય છે, અને સાંભળવું એનો મતલબ કાન મન અને જ્ઞાન ત્રણને લિંક કરવાનું, એવું આપણે વાત થઈ. ખાલી વોલ્યુમ ઇનફ હોય એટલે સંભળાઈ જાય એ જરૂરી નથી, પૂરતું નથી. ખાલી ત્યાં મન હોય એ પૂરતું નથી, એમાં જેની વાત થાય એનું લિંક થવું જોઈએ. તમને કોઈ એમ કહે કે આ યુનિફોર્મ એક્સેલરેટેડ મોશનથી કોઈ વસ્તુ નીચે પડે છે તો તમારા કાન છે એટલે તમને સંભળાઈ ગયા શબ્દો, મન બીજે ક્યાંય નથી ને અહીંયા જ છે એટલે તમે એ વાત સાંભળી પણ ખરી. પણ જ્ઞાન ન્યા જોઈન થવું એનો મતલબ શું થાય કે એમાં યુનિફોર્મ એક્સેલરેટેડ નિયમિત પ્રવેક્ષના આધારે કહેવામાં આવે છે. તો કે ગ્રેવિટી છે, હવે ગ્રેવિટીની ફોર્મ્યુલા લિંક થવી જોઈએ G m n m2 / r² એમાં તો આર આવે છે, આ તો નજીક જાય છે તો આર ઘટે છે તો જી વધવો જોઈએ, ફોર્સ વધે છે. તો પછી એ વિચાર આવવો જોઈએ, પરંતુ નાના અંતર માટે વાંધો નહીં, જીનું મૂલ્ય 9.8 કોન્સ્ટન્ટ લઈ શકાય. આવી એની હારી જોડાયેલી બધી વાતો યાદ આવવી જોઈએ. આ ખૂબ મોટી ક્ષમતા છે, સમજજો. આને ડેવલપ કરવા માટે તમારે તમારી જાતને એટલીસ્ટ 2 વર્ષ હોમી દેવી પડશે, નહીતર પ્રોગ્રેસ નહીં થાય.